ऐसी मारती है हमारी बॉडी ने कमाल कर। હેલો એવરીવન, વેલકમ ટુ આરએમ એકેડમી. આઈ એમ દીપક પકવાન. આજે અમે ધોરણ 10 ના બાળકો માટે એમને મોટા મોટી પ્રોબ્લેમ આવે છે એનું સોલ્યુશન તમને આપવા જઈ રહ્યા છીએ કે તમારી એન્જિનિયરિંગ ટેક્સ્ટબુક મેથ્સ ની છે, સાયન્સ ની છે કે એસએસ ની છે, તમને એ વાતમાં ઘણી બધી પ્રોબ્લેમ આવે છે. એનું કારણ છે કે તમને ઘણા બધા મોટા મોટા પેરેગ્રાફ આપેલા છે, ક્યાંક તમને અટપટા ક્વેશ્ચન પૂછ્યા છે કે જે તમને ખબર હોતી નથી, એટલે તમે એને બરાબર વાંચતા છો નહીં. અને એનસીઆરટી ટેક્સ્ટબુક એ ટેક્સ્ટબુક એક્ઝામ માટે ઘણી ઇમ્પોર્ટન્ટ છે, તો એના માટે અમે હરેક ચેપ્ટરની નોટ્સ બનાવી છે અને એ નોટ્સ તમે વાંચશો તો તમને સંપૂર્ણ ચેપ્ટર જે છે ટેક્સ્ટબુકનું એ કવર થઈ જશે. આ નોટ્સ કોઈ સિમ્પલ નોટ્સ નથી કે તમે તમારા મોટા ભાઈ મોટી બેન કે તમારા સિનિયર પાસેથી માંગો છો, આ એવી નોટ્સ નથી. આ નોટ્સ સ્પેશિયલી તમારા માટે બનાવવામાં આવે છે. આના અંદર હર એક એન્સરે 9 પહેલાં રીડિંગ કરી છે અને રીડિંગ કર્યા પછી નોટ્સને પોઈન્ટ વાઇઝ લખવામાં આવી છે. અને નોટ્સની અંદર માત્ર તમારું ચેપ્ટર કવર થયું નથી, છેલ્લા 10-12 વર્ષના બોર્ડની એક્ઝામમાં જે પણ પ્રશ્ન પૂછાયો છે એ પ્રશ્ન સંપૂર્ણ રીતે અંદર એડ કરવામાં આવેલો છે. એ 2008નો છે, 9નો છે, 11, 12, 15, 17, 18, 19 ગમે તે વર્ષનો છે એને ઇન્ક્લુડ કર્યો છે. એની સાથે તમારું સ્વાધ્યાય છે, તો સ્વાધ્યાય દરેક પ્રશ્નને અંદર ઇન્ક્લુડ કરવામાં આવેલો છે. આ રીતે તમારા એસએસ, સાયન્સ અને મેથ્સની નોટ્સ તમને અપલોડ થઈ જોવા મળી હશે. તો આજે આપણે આ વિડીયોમાં એસએસ ચેપ્ટર ભારતનો વારસો ની નોટ્સ લોન્ચ કરી રહ્યા છીએ. તમે દેખાતું હશે કે નોટ્સ પ્લસ 10 વર્ષ જૂના પ્રશ્નો પત્રો, તો અંદર જે પણ પ્રશ્ન છે જે 10-12 વર્ષના એ બધા નોટ્સમાં ઇન્ક્લુડ કરવામાં આવેલા છે. તો સૌથી પહેલા મેં મૂકેલું છે ફ્લો ચાર્ટ. તો હવે આ ફ્લો ચાર્ટ શું છે? તો ફ્લો ચાર્ટ એટલે કે આખું ચેપ્ટર એક જ પેજમાં આવી જાય એને કહેવાય છે ફ્લો ચાર્ટ. હવે ફ્લો ચાર્ટ તમારે ક્યારે વાંચવાનો કે તમે આખા ચેપ્ટર નોટ્સ વાંચી લો ત્યારે એટ ધ લાસ્ટ તમારે ફ્લો ચાર્ટ વાંચીને આખું એક રિવિઝન કરવાનું છે કે મને વૈવિધ્ય સભર વારસો આવડે છે, પ્રાકૃતિક વારસો આવડે છે, ભારતની ભૂમિ લોકો આવડતા છે નહીં, તો તમને ખબર પડશે કે મને કેટલું આવડે છે, હજી મારે કેટલું વાંચવું છે. અને એ બોર્ડની એક્ઝામમાં જે બાળક પોતાનો કોર્સ પૂરો કરે એ સારામાં સારી લાવતો, જે પોતાનો કોર્સ પૂરો કરે છે અને એની સાથે સાથે એ કોર્સને 3-4 વખત રિવિઝન મારે છે એના 95-98 કે સારા માર્ક્સ આવતા હોય છે. તો આ ફ્લોચાર્ટ એવો ફ્લોચાર્ટ છે કે તમે આરામથી ચેપ્ટરને 3-4 કે એના વધારે રિવિઝન કરી શકો એમ છો. કે પહેલાં તમે આખી નોટ્સ વાંચવાઈ છે અને નોટ્સ વાંચવા પછી આ ફ્લોચો કંઈ જોવાનું છે કે મને ટોપિક આવડે છે કે આ નથી આવડતો. અને તમે તમારા બોર્ડની એક્ઝામમાં થોડા ટાઈમ પહેલાં પણ આ ફ્લોચાર્ટને આરામથી રીતે કરી શકો છો. કેમ? એમ કે ફ્લોચાર્ટની અંદર તમારું સંપૂર્ણ ચેપ્ટર આવી ગયું છે, તમને કંઈ બાકી રહેવાનું છે નહીં. સેકન્ડ રીતે જોવા જઈએ તો આપણા ચેપ્ટર છે, ચેપ્ટર એક છે, એને અમે માત્ર 24 પેજ એટલે કે 12 શીટમાં આખું લખી રાખ્યું છે, જે ઘણી મોટી વાત છે. કેમ? અંદર એન્સાઇડ ટેક્સ્ટબુકની 9-to-9 તો છે પણ છેલ્લે 10-12 સુધી પીવાઈ ગયું છે, સ્વાધ્યાય પ્રશ્નો છે અને અંદર થોડા ઘણા ફોટોસ પણ છે, એટલે ખાલી 12 પેજમાં લખવું એ ઘણી મોટી વાત છે. તો પહેલા પેજ પર અમે જ્યાં પણ આપણાને ઇમ્પોર્ટન્ટ લાઈન છે ત્યાં જે હાઈલાઈટ કરવામાં આવેલું છે કે તમને ખબર પડે કે મારા માટે આ વસ્તુ આઈએમપી વસ્તુ છે. ક્યાંક ક્યાંક લાઈનો પણ કહી છે કે લાઈનો પણ તમારી ઇમ્પોર્ટન્ટ લાઈનો રહેવાની છે એક્ઝામ માટે. અને જ્યાં પણ કોઈ નવો ટોપિક સ્ટાર્ટ થશે ત્યાં તમે રેડ બોક્સ બનાવીને હાઈલાઈટ કરવામાં આવેલું છે. જ્યાં પણ પીવાઈ ગયું છે તો પ્રીવિયસ યર પેજ એટલે કે 10-12 વર્ષના બોર્ડના છે, કારણ કે જે અમે ઇમોજી મૂકે તમને ખબર પડે કે આ ઇમોજી જ્યાં જ્યાં પણ છે એ તમારા માટે પીવાઈ ક્યુઝ છે કાં તો કોઈ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એડ કરેલો છે. અને પીવાઈ ક્યુઝના અંદર અમે લખ્યું છે કે કયા વર્ષમાં ક્વેશ્ચન પૂછાયેલો છે એના આન્સર પણ લખ્યા છે. અને પીવાઈ ક્યુઝમાં અમે માત્ર વિકલ્પો નહીં, વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા એક શબ્દમાં અને 2 માર્ક્સ 3 માર્ક્સ અને 4 માર્ક્સ દરેક પ્રશ્નના આન્સર સહિત લખેલું તમે દેખાતું જશે. અહીંયા સંસ્કૃત એટલે શું તેનો અર્થ લખો તો 2016-18 અને સંપૂર્ણ આન્સર પણ લખેલો જે તમને વાતો કોઈ દિક્કત પડે નહીં. તમારો હર એક ટોપિક વધતો હશે, એ ટોપિક તરત બાદ જ તમને એમાંથી જે પણ પીવાયક્યુ છે એટલે કે બોર્ડના ક્વેશ્ચન છે એ મળી જવાના છે. એટલે કે તમને ખબર પડે કે મારે આ ટોપિકને છોડવો છે કે છોડવો છે, જેમ કે અંદર કોઈ ક્વેશ્ચન આવેલો છે તમારે ટોપિક છોડવો જોઈએ નહીં, પણ અમુક ક્વેશ્ચન આવેલો છે જે નહીં એટલા વર્ષોમાં તો તમે ટોપિકને છોડી શકો છો. હવે કોઈ ટોપિક છે કે ભારતનો પ્રાકૃતિક વારસો, એના અંદર ઘણા પેટા પ્રકારો છે, તો એ પેટા પ્રકારો નામીને ભૂમિદ્રશ્યો, નદીઓ એને બોક્સ બનાવીને હાઈલાઈટ કર્યો છે. પછી આગળ જોવા જઈએ તો પીવાય ક્વિઝ ક્વેશ્ચન છે. અને જ્યાં પણ તમારા માટે ઇમેજ છે તો ઇમેજને તમારી ટેક્સ્ટબુકની ડાયરેક્ટ ઉઠાવવામાં આવેલી છે. એનું કારણ છે
કે તમારે એસએસ માં ઇમેજ પરથી એટલે કે ફોટા પરથી ક્વેશ્ચન આવતા હોય છે તો મે તમારી ટેક્સ્ટબુક ના ફોટો તો એડ કર્યા છે એની જોડે અમુક બીજા એક્સ્ટ્રા ફોટા તમારા નોલેજ માટે પણ એડ કરી દીધા છે અને જ્યાં પણ વધારે પડતી માહિતી એટલે કે જો અહીંયા ઐતિહાસિક મહત્વ ધરાવતા જોવા લાયક સ્થળો તમને આપેલા છે તો અંદર ઘણી બધી સ્થળો આપેલા છે અંતરૂપમાં પેરેગ્રાફ લખ્યા છે તો અમે એક પેરેગ્રાફના બદલે અહીંયા નંબર 1 2 એમ 14 નંબર તમને ખબર પડે કે 14 જોવા લાયક સ્થળો છે કે 14 ઐતિહાસિક સ્થળો છે તમે ડાયરેક્ટ કરો મને હા 14 લખવાના છે મારે તો તમે ઈઝીલી લખી શકો કે હા 14 છે પછી 10 છે અને 4 છે તમને એમાં દિક્કત આવે નહીં કોઈ ફોટો પણ અહીંયા મૂકેલો છે અને તમે ડાયરેક્ટ આના પર સમજી શકો કે મારે આટલા લખવાના છે અને તમારા માટે કોઈ આઈએમપી ટી તો એ ટી પણ અહીં તમે આ બાળક દ્વારા એટલે કે આ ઇમોજી કે આ ફોટો દ્વારા ડિસ્ક્રાઇબ કરી છે કે તમને ટીક વાંચો તમે ઘણો ફાયદો મને એક્ઝામમાં રહેવાનો છે અને પીએચડીમાં જોડકાને પણ એડ કરેલા છે આવી રીતે તમારી એસએસસી દરેક પેપર નોટ્સ બનાવવામાં આવી છે સાયન્સ ની નોટ્સ પણ આવી છે અને મેથ્સ ની નોટ્સ પણ બનાવવામાં આવેલી છે અમને ક્યાં ક્યાં અલગથી મીમ્સ મૂકેલા છે કે તમે મીમ્સ ને સમજીને આરામથી તમારા અવાજમાં યાદ થશે કે હા અહીંયા આ પિક્ચર આવેલું છે જે અમને હેલ્પ થવાનું છે એમ કે માણસનું જે દિમાગ છે એ જેટલી વધારે પિક્ચર જોવે છે એટલી વધારે ખબર પડતી હોય છે અને એ બધી જ નોંધો અહીં બનાવવામાં આવી છે આ તમારું ચેપ્ટર આખું રીતે કવર અપ કરવામાં આવેલું છે અને એટ ધ લાસ્ટ તમારા જે સ્વાધ્યાયના પ્રશ્નો છે બરાબર એમાં અમુક પ્રશ્નો એમ કે ક્વેશ્ચન 1 અને 2 છે તો એના આન્સર અમે ઇન નોટ્સ લખ્યા છે એનું કારણ છે કે તમારા જે આ પ્રશ્નો 1 2 3 અને 1 2 3 છે તો એના ડાયરેક્ટ આન્સર અમારી નોટ્સમાં છે તમે ડાયરેક્ટ નોટ્સમાં લખી દીધા છે કે તમારે તેને જોવાનું છે પત્તું ફરાઈને અને જવાબ પાછી રહેવાનો છે એમ કે બધાના આન્સર લખી દઉં કે જેના આન્સર ઓલરેડી ક્વેશ્ચનમાંથી ડાયરેક્ટ જ આવવાના છે તો તમારી નોટ્સના પેજ ઘણા બધા વધી જશે અને માણસની સાયકોલોજી બાળકની કે એને વધારે પીધું ને તો લાગે બહુ જ બધું મોઢે કરવાનું છે અને જલ્દી મોઢે કરતો છે નહીં પણ જેટલું ઓછું મોઢે કરવાનું છે એટલે બાળક જલ્દી મોઢે કરી શકે એટલા માટે સ્ટીક્સને એટલે કે નોટ્સને માત્ર 13 પેજ બનાવવામાં આવેલી છે અને તમારી બધી જ માહિતી આમાં અંદર એડ થઈ છે તમારો કોઈ બોર્ડનો ક્વેશ્ચન પીવાયક્યુ છે તમારા સ્વાધ્યાયના પ્રશ્નો છે અને ટેક્સ્ટબુકની લાઇન ટુ લાઇન અને જ્યાં પણ અમને લાગે છે એથી તમને બોર્ડમાં કોઈ એમસીક્યુ છે ત્યાં અલગથી લાઇન કરવામાં આવેલી છે તો મારું સંપૂર્ણ ચેપ્ટર અહીં બનાવવામાં આવેલું છે અને એટ ધ લાસ્ટ એક મેમ મૂકેલો છે કે યુ ગાઈઝ આફ્ટર કમ્પ્લીટિંગ ધીસ નોટ્સ મેરે કો સપોર્ટ આતા હૈ મેં એક્સપર્ટ હો ગયા હું તો હા બચ્ચા લો આપ ઇસ નોટ્સ કો પઢને કે બાદ એક્સપર્ટ હોને હી વાલે હો ઇસ ચેપ્ટર કે અંદર તો તમારી સંપૂર્ણ નોટ્સ અભી તે બનાવવામાં આવી છે મેથ્સ ની છે સાયન્સ ની છે કે એસએસસી છે સાયન્સ માં સ્પેશિયલી અને તમારા પ્રવૃત્તિ તમને આપેલી છે તે પ્રવૃત્તિને પ્રયોગ સ્વરૂપે લખી છે એમ કે તમારી બોર્ડની એક્ઝામમાં 4 વખત તમને પ્રયોગ પૂછાતો હોય છે તે પ્રવૃત્તિ છે એ પ્રયોગ સંબંધી હોય પ્રવૃત્તિમાંથી તે રીતે એના ડિસ્ક્રાઇબ કરો છો એનો હેતુ સાધનો પદાર્થો આકૃતિ અવલોકન રીત અને નિર્ણય એને ડાયરેક્ટ લખવામાં આવેલું કે તમે ડાયરેક્ટ પ્રયોગ વાંચી શકો અને હરેક પ્રવૃત્તિ નીચે 4-5 એક્સ્ટ્રા ક્વેશ્ચન એડ કરેલા તમને ખબર પડે કે એમસીક્યુ ક્વેશ્ચન પ્રવૃત્તિમાંથી આવતા હોય એટલા માટે અને મેથ્સમાં તમને લેક્ચર મળશે અને લેક્ચર સાથે નોટ્સ મળવાના એનું કારણ છે કે ખાલી નોટ્સ આપીશ મેથ્સમાં તમે સમજવામાં દિક્કત પડી શકે પણ જે એસએસ છે અને સાયન્સ છે એમાં તમારે જો તમે નોટ્સને વાંચશો પણ ડાયરેક્ટ ખપડી જશે અને આ એ નોટ્સ છે કે તમે આરામથી એસસીમાંથી તમારી બોર્ડની એક્ઝામ આવી શકું એનું કારણ છે અને તમારી ટેક્સ્ટબુક લાઈન આવી ગઈ છે બોર્ડના બધા ક્વેશ્ચન આવી ગયા 10-12 વર્ષમાં અથવા તેના પ્રશ્નો આવી ગયા છે અને ફ્લો ચાર્ટ પણ આવી ગયો છે કે આખું ચેપ્ટર એક પેજમાં આવી ગયું છે બીજું તમારે આની બહારનું આવવાનું છે જ નહીં તમે ખાલી આ 13 પેજને વાંચશો તમારું ચેપ્ટર આખું પતી જવાનું છે તો હવે નોટ્સ ડાઉનલોડ થતી કરી તો નોટ્સની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી છે તમારે તેને ડાઉનલોડ કરવાની છે લિંક પર ક્લિક કરીને જો લિંક કામ નથી કરતી તો મારું ટેલિગ્રામ ગ્રુપ છે આરએમ એકેડમી નામથી તમારે જોઈન કરવાનું છે ત્યારે તમને ડાયરેક્ટ નોટ્સ મળી જવાની છે અને નોટ્સને કઈ રીતે વાંચવી એ તમારે વિડીયો જોવાનો છે અને જો તમને નોટ્સના પર પણ ક્વેશ્ચન થાય છે તો તમારે ઇન્સ્ટાગ્રામ પર ડાયરેક્ટ પૂછી શકો છો કે ટેલિગ્રામ પૂછી શકો છો કે તમને જે બી ક્વેશ્ચન હોય ડાયરેક્ટ પૂછી શકો જેની બંને લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખેલી છે તો આવા જ બીજા વિડીયો અને બીજી નોટ્સ મળે ચેનલને સબસ્ક્રાઇબ કરો જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો પણ આ નોટ્સનો ફાયદો ઉઠાવી શકે અને એ પણ એસસીમાંથી એસસીમાં રહી શકે એટલા માટે વિડીયોને શેર જરૂર કરજો એથી તમને અમે વધારે વધારે સારી માહિતી આપી શકીએ અને હરેક નોટ બનાવવા છો અમારે 2-3 દિવસ લાગ્યા છે હું તમને કહું કે નોટ્સ કેવી રીતે બને છે તો પહેલાં બધી જ નોટ્સને એક રફ કોપીમાં લખાય છે એ રફ કોપીમાં લખાયા પછી તમારી નોટ્સને સારા અક્ષર લખવામાં આવે છે અને એના ટોપિક વાઇઝ તમારા પેપર પીવાયક્યુ છે એ પેપર એડ કરવામાં આવે છે અને ત્યારબાદ તમારી નોટ્સ એડિટિંગ માટે જાય છે અને એડિટિંગ થયા બાદ તમને નોટ્સ મળતી હોય છે એટલે કે હર એક અમારી ટીમ છે એ આખી ટીમ
બે થી ત્રણ દિવસ કામ કર્યા પછી તમને હર એક ચેપ્ટર નોટ્સ મળે એટલે તમે નોટ્સ નો સારો ફાયદો ઉઠાવો અને નોટ્સ તમને બધી જ માહિતી આપેલી છે તો મળીશું હવે આગલા વિડિયોમાં કોઈ બીજા પણ નોટ્સ સાથે તો મિલકે અગલા વિડિયોમાં તબ તક લેટા ટાટા સિયા હેવ અ ગુડ ડે